नमस्कार मित्रों, विडियो में तमारू स्वागत है। तो मित्रों, आज ना विडियो में अपने धोरण 6 नी अंग्रेजी विषय नी जे फेब्रुआरी महीना में लेवानारी एकम कसोटी 7 छे तेनो संपूर्ण पेपर सॉल्यूशन जोवाना छे। तो मित्रों, खास करीने विडियो ने पूरो जोवा विनंती, जेथी करीने मित्रों तमने साचो अने सचोट सॉल्यूशन मळी सके। आ उपरांत मित्रों, जो तमे चेनल पर नवा छो तो चेनल ने सब्सक्राइब करी अने बाजू में आपेलू बेल आइकन दबावी देजो, जेथी करीने मित्रों एकम कसोटी ना दरेक पेपर सॉल्यूशन ना विडियो आपणी आ YouTube चेनल पर मळी रहेशे। तो मित्रों, जो ये धोरण 6 अंग्रेजी विषय की फेब्रुआरी महीना में योजनारी एकम कसोटी नु संपूर्ण पेपर सॉल्यूशन। तो मित्रों, जो ये धोरण 6 सामयिक मूल्यांकन कसोटी विषय अंग्रेजी अने मित्रों पेपर लखवा माटेनो समय गाळो 1 कलाकनो रहेशे अने मित्रों संपूर्ण पेपर ना 25 मार्क्स रहेशे। त्यारबाद तमारे मित्रों एकम कसोटी नी नोटबुक तमारे स्कूल नी अंदर जमा करावानी रहेशे। तो मित्रों, जो ये प्रश्न नंबर 1 नीचे आपेल फकरो वांचो अने तेनी नीचे आपेला प्रश्नोना जवाब लखो। तो मित्रों, अहीं एक फकरो आपेलो छे जे तमारे सौप्रथम वांचवानो रहेशे। त्यारबाद अहीं 5 प्रश्नो आपेला छे जेना साचा जवाबो तमारे लखवाना रहेशे। तो मित्रों, प्रश्न नंबर 1 ना कुल गुण 5 मार्क्स रहेशे। तो मित्रों, अहीं फकरो जोईए के अ स्पेरो एंड अ पेरट वेर गुड फ्रेंड्स एवरी डे दे टॉक्ड विथ ईच अधर। तो मित्रों, आवी रीते तमारे संपूर्ण पहेला फकरानुं वांचन करवानुं रहेशे। ત્યારબાદ અહીંયા નીચે પ્રશ્નો આપેલા છે જેના જવાબ લખવાના રહેશે। તો પ્રશ્ન નંબર 1 જોઈએ કે વેર ડીડ ધ સ્પેરો લાઈવ, એટલે કે મિત્રો ચકલી છે તે ક્યાં રહે છે, તેનો જવાબ તમારે ફકરામાંથી શોધી અને લખવાનો રહેશે। તો બીજો પ્રશ્ન જોઈએ કે વુ ટોક્ડ વિથ ધ સ્પેરો, એટલે કે ચકલી સાથે કોણ વાતો કરી રહ્યું હતું। આગળનો પ્રશ્ન જોઈએ, પ્રશ્ન નંબર 3 ડીડ ધ સ્પેરો શેર હેપીનેસ વિથ ધ પેરટ। તો પ્રશ્ન નંબર 4 જોઈએ, વેર વોઝ ધ કેક। પ્રશ્ન નંબર 5 વુ ઇન્વાઇટેડ ધ સ્પેરો। તો આ રીતે મિત્રો સૌપ્રથમ તમારે ફકરો વાંચવાનો રહેશે, ત્યારબાદ મિત્રો 5 પ્રશ્નો આપેલા છે જેના સાચા જવાબો લખવાના રહેશે। તો પ્રશ્ન નંબર 2 જોઈએ, નીચે બાટી બનાવવાની પ્રક્રિયા આપેલ છે, વાક્યોને યોગ્ય ક્રમમાં ગોઠવી પ્રક્રિયા પૂર્ણ કરો। તો મિત્રો, અહીંયા બાટી બનાવવા માટેની એક પ્રક્રિયા આપેલી છે જેની અંદર મિત્રો વાક્યો છે તે અવળ સવળ લખેલા છે કે તેને મિત્રો ક્રમમાં ગોઠવવાના રહેશે, તો જેના મિત્રો કુલ ગુણ 5 માર્ક્સ રહેશે। જેમ કે મિત્રો પ્રથમ જોઈએ કે એડ ચીલી પાવડર એડ ઓઇલ એન્ડ સોલ્ટ મિક્સ ઇટ વેલ। તો મિત્રો સંપૂર્ણ પ્રક્રિયા છે તેને તમારે ક્રમમાં ગોઠવવાની રહેશે, તો મિત્રો તમે ક્રમમાં ગોઠવી શકો છો। તો પ્રશ્ન નંબર 3 જોઈએ, નીચે આપેલા વિકલ્પમાંથી સાચો વિકલ્પ શોધી વાક્ય પૂર્ણ કરો। તો મિત્રો અહીંયા વિકલ્પો આપેલા છે જેની અંદરથી સાચો વિકલ્પ શોધવાનો રહેશે અને તમારે વાક્ય પૂર્ણ કરવાનું રહેશે। તો મિત્રો અહીંયા કૌંસની અંદર કેટલાક શબ્દો આપેલા છે જે તમારે મૂકી અને વાક્ય પૂર્ણ કરવાનું રહેશે। જેમ કે પ્રથમ વાક્ય જોઈ કે ટૂથ એન્ચિંગ ધ ડોક્ટર, મિત્રો અહીંયા સાચો જવાબ તમારે લખવાનો રહેશે। તો પ્રશ્ન નંબર 4 જોઈએ કે આપેલ અક્ષરોને યોગ્ય ક્રમમાં ગોઠવી ફ્લાવર્સના નામ લખો। તો મિત્રો અહીંયા કેટલાક શબ્દો આપેલા છે જેની અંદર મિત્રો ક્રમ ઉલટ સુલટ છે, જેને મિત્રો તમારે ક્રમમાં લખવાના રહેશે અને જેનાથી તમારે એક કોઈ ફૂલનું નામ બનાવવાનું રહેશે। જેમ કે મિત્રો અહીંયા કેટલાક ફૂલના નામ આપેલા છે, જેમ કે મેરી ગોલ્ડ, તો મિત્રો અહીંયા એમ આર એ એલ આઈ વગેરે મિત્રો શબ્દો અવળ સવળ આપેલા છે જેના મિત્રો ક્રમમાં ગોઠવવાના રહેશે। તો બીજું છે ટી એલ ઓ યુએસ, એટલે કે મિત્રો લોટસ, લોટસ એટલે કમળ। તો આ રીતે તમારે શબ્દો છે તેને ક્રમમાં ગોઠવવાના રહેશે અને મિત્રો તેનાથી તમારે ફૂલનું નામ બનાવવાનું રહેશે। આ ઉપરાંત પ્રશ્ન નંબર 5 જોઈએ, નીચેની ક્લ્યુઝનો ઉપયોગ કરી સંવાદ પૂર્ણ કરો। તો મિત્રો અહીંયા એક સંવાદ આપેલો છે, જે અહીંયા ઉપર ક્લ્યુઝ આપેલી છે જેનો ઉપયોગ કરીને તમારે પૂર્ણ કરવાનો રહેશે। તો મિત્રો આ રીતે તમારે ધોરણ 6 ની અંગ્રેજી વિષયની એકમ કસોટીનું સંપૂર્ણ પેપર સોલ્યુશન કરવાનું રહેશે। તો મિત્રો આ ધોરણ 6 ની અંગ્રેજી વિષયની એકમ કસોટીનો સંપૂર્ણ પેપર સોલ્યુશનનો વિડીયો ટૂંક જ સમયમાં આપણી ચેનલ પર મૂકવામાં આવશે। તો મિત્રો એ વિડીયો મેળવવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો અને મિત્રો જો આ એકમ કસોટીના સોલ્યુશનની પીડીએફ મેળવવા માંગતા હોય તો ટેલિગ્રામ ચેનલની લિંક તમને વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં મળી જશે, તેના ઉપર ક્લિક કરીને મિત્રો આપણી ટેલિગ્રામ ચેનલની અંદર જોઈન થઈ જજો, જેથી કરીને મિત્રો તમે સંપૂર્ણ સોલ્યુશન સાથેની પીડીએફ મેળવી શકશો। તો મિત્રો આજનો આ વિડીયો જો તમને ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરી તમારા મિત્રો સુધી જરૂરથી શેર કરજો। તો મિત્રો ફરી મળીશું નવા વિડીયોમાં, જય હિન્દ।